એક જ મનુષ્ય દેહ મળ્યો છે એટલે પોતાના નિજાત્માની પ્રાપ્તિ કરી લેજો. ગીતાની અંદર કૃષ્ણ બોલ્યા છે, યશતાત્મા રતિ રેવ સ્યાદાત્મા તૃપ્ત સુ માનવ આત્માની આત્મા સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. હું સંસ્કૃત ઉપર બહુ નહીં જાઉં કારણ કે બધું બધાને હું ન સમજાવી શકું. અને હકીકત એ છે કે બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી, બધું બધાને આવડતું નથી, બધું બધાને સમજાતું નથી. સોનિયા ગાંધી આખો દેશ અકવી હગે ને ભેહી જોતા ન આવડે, એ આખો દેશ હકવે પણ એને એને ધોણું લઈને ડોબાઈથી બેહાડો એ ડોકા પાડતા ન આવડે. હા, અમારે ગઢવીની એક ભેઈ હતી, ભેઈથી કટાઈટના પેટની મારી નાખી. કોઈને બાંધવા નથી, કોઈને છોડવા નથી, છોકરાઓને પાસે જવા નથી. આ જોક્સ નથી કહેતો, હકીકત કહું, બે ત્રણ વાત તમને હકીકત નહીં કહું. આવી કટાઈટ ભેઈ ગમે ને વેચી દેવી એમ, પછી એક વ્યક્તિને વેચી ભેઈ. બોલો ભેંવારો લઈને હાલતો થયો, ભાઈ મફતમાં મફત લઈ જાય કે ના ભાઈ, ગઢવીના દીકરાને મફત ન લેવાય, અમે મામા થઈએ એટલે મફત નહીં લઈએ. થોડા ઘણા પૈસા દીધા, લઈને હાલતો થયો. બાયણે નીકળ્યો પછી ગઢવી કીધું કે ભાઈ એક કામ કરજે, મારી એક વિનંતી છે કે હું એ કે પાસી વેચ ને આને તો કિલો કિલો કરીને વેચે, આખી કોઈને દેતો નહીં ને કોકને શોખ. તમારે સાહેબ આનંદ વેચાતો લેવો પડે, અમે તો કરી લઈએ. હા, તમારે આનંદ લેવો હોય ને તો બધા ખર્ચા કરવા પડે, અને અમે શિયાળાના ભેરા થઈ ને અમારે ભોદો ખાઈ ગયો. યા, એક પટેલમાં ભવનાથ અમારો પ્રોગ્રામ હતો, અમે જમવા આમ આવ્યા, ભોદો આમ આવ્યો, એટલે મેં કીધું ભોદો એમણે કોઈ કાં જાય કે ન્યા ભાઈ સૂપ છે, જમતા પહેલા પીએ ને સૂપ. મેં કીધું ભોદા સૂપ પીધું હોય તો શું થાય, મને કે તો ભાઈ સૂપ પહેલાં પીને ભૂખ લાગે, ભૂખ લાગે ને ઉઘડે, મૂર્તિ બહુ કાઢી હું ને. આજ જ લ્યો ને, આજે અમે રાજુભાઈના દીકરાને બધા અમને જમાડતા હતા, એમાં કોબીનો સંભારો હતો. તે વધુ મને કે ભાઈ તમારે કાચું ખાવું, હું કે માણાને પેટ જન્મ દીધો છે, રાંધેલું ખાવા દે ને ઢોર થવું, તેથી કાંસુ જ ખાવું છે, તેથી કોણ રાંધીને દેવાનું, તેથી આંકડો નડ્યું હોય ને ગદબને જે જડી કાંસા ખાવા. રાણા સાહેબ બાપુ, એ ડોક્ટર સાહેબ, વનેચંદ તો હમણાં ગુજરી ગયા, આ બધા પાત્રો હોયા જે એક વર્ણ એવા પાછા માનભાઈ હોટલ બધા ભેના થાય. મેં કીધી માનભાઈ ધરા પિક્ચર જોવા તેડી ગયા, વાહે કુટુંબ આવીને બેઠું, એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો રાડી નાખે, ચીંહકો નાખે, માનભાન સાફો ખેંચે, એક તો માનભાન પિક્ચર જોવું ગમે નહીં, એમ વાહે એવો અટારો છોકરો, એમાં પડદામાં ચેતરાય હું ચંગાવતીએ તેલૈયાનું મત ખાંડણીયા મૂકીને હાંબેલું ઉપાડ્યું, અને દિવાળીબેન ભીલના અવાજમાં ગીત શરૂ થયું, કુંવર તેલૈયા ખમાતું ને એ અહીંથી હાલણ્યું શરૂ થયું, અહીંથી માનભાઈ રાડી નાખે, એ મારી માઈ કે ખાંડા દેવો અહીંયા છે, અહીંયા અહીંયા એ તો બિસાડો હોજો હતો, હોજો હતો, આને ખાઈને આને ખાઈને આને ખાઈને આખું થિયેટર ફિલ્મ જોવાનું મૂકીને માનભા મુજો માનભાની મોજ હતી. હા, માનભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય, નાના નાના પ્રોગ્રામ કરતા, કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા તેડાઈ જાય, અમને રામ મામા કેમ તાણી કરવા આવ્યા હતા ચા પીવા, અમારા અહીં થોડા દાંત બેઠા ત્યારે, કોઈ ચા પીવા તેડી જાય એટલે માનભાને ટેવ હતી, તો કે માણસની ટેવું અલગ અલગ હોય. હા, એમાં એક અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય. હા, અફીણના બંધાણીને સામે કોઈ બગા હું ખાય ગમે નહીં, અફીણ બરોબર લીધો હોય ને કોઈ સામે આંબલીઓ કરકડાવે જ ગમે નહીં. હા, કોઈ હૈણાય વગાડતો હોય હૈણાયો એની સામે તમે આંબલી ખાવ તો ગમે નહીં, ટેવ નોખી નોખી હોય. હા, અમારે ગઢવી હતા, વાત મેં વાત પાત કરી દઉં, કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો, કાઠી દરબાર, તેથી આમાં બજેટ નહીં મમા, ભાઈકમાં હોય થારીમ થઈ જાય, મોજ આવે જ વાત. પણ ગરધણીએ ત્રણ તોલા અફીણ દેવાનું, ત્રણ તોલાનું બંધાણી માણા એક જગ્યાએ વાર્તા કરવા ગયા, વાર્તા કરતા કરતા નશો ઉતરી ગયો, કીધું મામા મારું અફીણ, કે કવિરાજ વાત હતી પણ બ્રિટિશ સરકાર, આ રાણીઓના રાજ, આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો, અને બાપા આમ અફીણનો જોગ નથી ખાધો, કાલા પલાઈ રહ્યા છે જો હાલ રોડવી લ્યો તો, સમજો કાલામાં સમજાણું ને, અફીણના દોડવા હોય ને પલારે, કાલા પલાઈ રહ્યા રોડવી લ્યો તો, મગજનો આકરો તારણ કે પરખે પાણીનો કરશો ભર્યો તો હાથમાં લઈ ધરતીમાં તે પાણી મૂકીને કીધું મામા આથે તારે ઘેરે કોઈ વાર્તા કરવા આવું ને, જિંદગીમાં કોઈ અફીણ ખાવું નહીં,
એક રાતમાં મૂકી દીધું. ત્રણ તોલાનો બંધાણી માણા કડેથી પગ થઈ ગયા નોખા. ઠેરે નહીં ભાઈ, મને કોઈ ઉપાડી ગોળીમાં જ બેહાડી દીધો ને તો ધીરે ધીરે ઘેરવ્યો એકદમ. એ ગોળીમાં જ બેહાડ્યા, ધીમું 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 ઘોડું હાલતું થયું. કોકના શેઢેથી ગોળી નીકળી આને શરીરમાં મૂરી, જીવ નંબરે એ ગોળીમાંથી શરીર પીડ્યું હેઠું. એ બરોબર જ્યાં પીડ્યા ત્યાં કાળોતરો ઘૂંચરું ભરીને કોબરા જેવો પીડ્યો હતો ને એની માથે જ બરોબર કવિરાજ પીડ્યા ને ઓલો દબાણો દબાણો બટકું ભર્યું બટકું ભર્યું નસો આવ્યો. ત્રણ તોલાનો બંધાણી માણા એ જોયું તો ના હરપ પાછો કહીડાવ્યો. ત્યાં તો લાલ ત્રણથી જેવી આંખ હતી. પછી ત્રીજી ફેરે કહીડાવ્યો, પછી તો હરપે ખીજાઈને ચોઈટો રહ્યો. બીજી હાથે ઉખેડીને પકડીને નાખ્યો થેલીમાં બાંધ્યું મોટું અને ઠેક મારીને ગોળીમાંથી રાંગવાર્યો. હા પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતાં કરતાં નસો ઉતરી જાય એટલે થેલીને મોટું છોડીને મારી હાથ નાખીને કઈડાવી લઈએ, નસો આવી જાય પછી મંડી જાય વાર્તા કરવા. એમાં એકને એક ગામમાં બે ત્રણ વખત ગયા. એમાં એક દી જે પગ દબાવવા સેવા કરવા આવે ને વાણંદ, એને થયું કે આપા અહીં આવે ત્યાં થેલી નડવા ના પાડે, થેલીમાં હસીએ હું. એ પગ ખોડામાં હેઠો મૂકીને હળવેકથી થેલી ઉતારીને મારી રાતને ગોયલાને ટેવ હતી કે અહીં હાથ આવે તે કર્યું, ટાણે કટાણે નહીં આવે તે એની ડ્યુટી હતી. એ ફટકાર્યું ઓય માં કરીને ગા થયો. આ વાણંદના વાંક આવે કોથળી મેં કરડ્યા તે દિન કહેવાનું હું છું નથી. માનભાન ટેવ આત્મે ટેવ ની વાત કરી, ટેવ હતી માનભાને. કોઈ ગામમાં જાય અને કોઈ ચા પીવા તેડી જાય એટલે ગરધણીને પૂછે હું દુધાણામાં રાખું, એટલે ગરધણી એમ કે માનભાઈ ભેંસ દોવા દે. આ હા ભેંસ તો ભેંસ પાતાની પદવણી, મારા બાપુ અડધો પેલો દૂધ નહીં હાંડિયા ખૂતી જાય ત્યાં થાય મંડી જાય ભેહું દોવા કહેવાય. નેતર પૂછી ટૂંકી નડીને ગજે ગજરાતને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દુધાણામાં રાખું કે માનભાઈ ગા દોવા દે. અરે બહુ સારું, કૃષ્ણને વાલી 33 કોટી દેવતાઓનો વાદ આંગણે ઉભી છે, આંગણું પવિત્ર, ભેંસો જાડી બુદ્ધિ ના કરી દે, ભેંસને દુધાણે દુધાણા કોણ ગાદ રખાય, હિન્દુના દીકરા ગાદ રખાય. અને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દુધાણામાં રાખું કે માનભાઈ બકરી દોવા દે. અરે બહુ સારું, પૂરે ભૂખી પૂરે ધરાય, જોઈ તે ટાટિયો પીકડ્યો આબે ડોકા પાડ્યા. બકરી તો બકરી છે, બકરીને કોઈ પૂછે. અને એમાં જ એને પૂછે હું દુધાણામાં રાખું કે મનભાઈ દુધાણું કે રાખ્યું નથી, વેચાતું નહીં. અરે મારા બાપલે બહુ સારું કહે, જોઈ એટલી ડેરીઓ થઈ ગઈ, જોઈ એટલું દૂધ જડે, કોણ ઢોર હાસવાની માથા ઉઠ કરે, ઢોર પહેલા ઢોર થાય છે, આમ જ રહેવાય આમ જ રહેવાય. એ આંગણું ચોખ્ખું માનભા કોઈ દી કોઈને એમ નહોતા કહેતા કે નહીં સારું. હા કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવવાની બહુ મજા આવે. આ બધી રિયલ વાતો છે, આ જોક્સ છે. મારા મામાની જમીન છે ને, ક્યારેક જાઉં ને ઘોંઠલીની બાજુમાં બાલોડ ગામ છે, અહીંયા મારા સગા મામા એની જમીન હાવ ગામના પદરીમાં, 83 ની ઓનારત પછી ગામ આમ પાઘડીપણે થઈ ગયું. ઓજતની ઓનારત પછી મારા મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા. એમાં પીઠા બાપા હરિજનની બકરી કાયમને માટે અહીં ખેતરમાં આવે, મારા મામા કાયમ મૂકવા જાય. એક દી પીઠા બાપાને જઈને કે પીઠાભાઈ કે હા એ કાંઈ હવાર થાય તો એક ફેસલો થઈ જવો જોઈએ કે શું, કે તું મારી બકરીનો ઘરાક લાવી દે ને કે હવાર થાય તો હું તારી જમીનનું ઘરાક લાવી દઉં, બે ભેરા ન પહોંચ. હું તારી બકરીનું ઘર લઈ દઉં, તું મારી જમીનનું લઈ આવી દે. આ રિયલી બધા છો, પણ વાત તમને કરવી છે. હજુ બાલમ છે ઈશ્વરની, આમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડાના ક્યાંય ગામ નથી. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, એ ભીતર છે ક્યાંય બહાર નથી. અને સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ તો બહાર નથી. સાહેબ કીડીને કોણ હાથીને મણ દેનારો હોવને દેતો હોય તો આપણને ન દે, સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ બાર નથી. અને સૌનું શુણે એ તારું કાન શુણે પણ તારા અંતરનો પોકાર નથી. બધાનું સાંભળતો હોય, મારી માથે વિશ્વાસ ન હોય, તમને ઘણી વાર થતું હોય કે આ ગઢવીએ તો બોલી રાખે, અને અટાણે જોયો કે મારા જેવા આ શાંતિના બોલવાવાળાની થોડીક તકલીફ એવી પડે છે. કારણ કે હવેના અમારા પ્રોગ્રામ થઈ ગયા ને, જેહાદી થઈ ગયા. હા આમ કરી નાખીને તેમ કરી નાખીને, કોઈને બાપની તેવું નથી, કોઈ માની તેવું નથી, આવું કરી રાખી તો આપણને થાય કે અહીંયા આ ઓલા હાવ નમાલ આવી છે. અહીં ડત આવ્યા, હૂણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, આ ખોબો ખોબો આવ્યા, 200 વર્ષ સુધી રાજ કરીને વિયા ગયા, તે બધી વીરતા ક્યાં ગઈ છે? બહુ પ્રશ્ન મોટો છે સાહેબ, બહુ પ્રશ્ન. આમાં મારા વડીલો બેઠા છે એના માટે આ પ્રસંગ કહું છું. બહુ પ્રશ્ન મોટો છે. અહીં ડચ આવ્યા, હૂણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા. વિચાર તો કરો, ઠેઠ ગીજની થી આવતો હોય સોમનાથ સુધી,
કોઈ આડું નહીં આવ્યું. આટલા મોટા હૃદયવાળા, આટલું મોટું સૈન્ય, છતાં આવી અને ખોબો ખોબો આવીને રાજ કરી ગયા. શું કરવા, આ દેશના મનુષ્યોને એવી માનસિકતા કરી નાખવામાં આવી છે, આપણે એવી માનસિકતા કરી નાખવામાં આવી કે ચારણના દીકરાને ચારણના દીકરાને નીચે રહેવું નથી ગમતું, આયરના દીકરાને આયરના દીકરાને નીચે રહેવું નથી ગમતું, અને બીજાની ગુલામી કરવી ગમે પણ પોતાનાને નીચે રહેવું નથી ગમતું. એને 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 બીજાને નીચે રહેવું ગમે. રાજપૂતને રાજપૂત નીચે રહેવું ન ગમ્યું સાહેબ, કે જુનાગઢે સ્વીકારી લીધું હોય કે આપણા કરતાં ભાવનગર મોટું છે, આપણે એનું આધિપત્ય સ્વીકારી, ભાવનગરે સ્વીકાર્યું આપણા કરતાં ગાયકવાડ મોટું છે, આપણે એનું ગાયકવાડ સ્વીકાર્યું આપણા, તો તાકાત હતી એ કંઈ આવી હોગે? આ કરી જ ગયા, ફૂટ પાડી જ ગયા સાહેબ. એટલે યુવાન મિત્રો, આહિર સમાજના આગેવાનો જેટલા બેઠા છે એટલાને એક દુઓ કહું છું, આખી જિંદગી યાદ રાખજો. બીજું તમે મને જે કાંઈ દેહો ને, જે કંઈ આ આ દાતારો બધા છે, જે કાંઈ દેહે ને એ સાંજે દેહે ને સવારે ખાઈ જાઉં હું. આ આ કોઈની પાસે રહી નથી, મારી પાસે રહેવા નથી, તમારી પાસે રહેવા નથી. કરોડો રૂપિયા આવ્યા ને વયા ગયા છે. એક દુઓ મારો જિંદગી આખી ન ભૂલતા. આણંદ કે કર્મ આણંદા હગા હારા કે હોંપો, એનો જવાબ દીધો હતો કે છીપરી ફાટી અને ધ્રંગ ઉવો પછી લાપડીયા ધ્રમકંત. કારમીર પાણાની શિલાની માથે શીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે એમાં શીણો ખૂતે નહીં, ઉરડીને પાછો આવતો રહીએ, પણ એ શિલાની માલિક તડી પડે અને માલિક ધૂળ ભરાય. તેથી લાપડા નામનું ખડ માલિક મૂળિયા નાખી જાય, લીલું ધ્રમક થઈને મજા કરતું હોય, એમ તમારા કુટુંબમાં ભાઈઓમાં તમારામાં હોંપ છે ત્યાં સુધી શીણાવને તાકાત નથી, તમારી વચ્ચે ખૂતી હોય કે બાકી જતી હોંપ તૂટશે ને, તેથી લાપડા મજા કરતા હોય છે. લાપડા અને લાપડાનો એક જ ધંધો, તડી મોટી કેમ કરવી? તું યાદ રાખજો આખી જિંદગી સાહેબ, એની મજા હશે, પોતાનાની મજા હશે, સંપની મજા છે. બાકી ધન દોલત પૈસો કાહે કણનો નીપજે અને ખર કે કાણ નો હોય. શેરડીની માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહી આંકીએ. તમે શું કહો, જે કહેતા હોય. શેરડી પાકે અને માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહી આંકીએ. પાણતીઓ પાંચ ગણું પાણી પાય કે દહ ગણું ખાતર નાખે, એ ફોફા થઈને ઉડી જાય, એમાં કોઈ કણ ન બંધાય. કાંહે કણનો નીપજે અને ખર કે કાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ ઘોડું ન થાય, એ કોઈ રેવાયેલ ન હાલે. ખરને ખૂબ જતન કરી અને મખમલ દિયો મઢાય તો ભૂકીને પડે ભભૂતમાં, એનો જાતિ સ્વભાવ ન જાય. હા, એને આખો મખમલથી મઢી દો ને તો એ અંતે તો એ ઉકેડામાં જઈને લોટે. લહણની કરી વાવી, અગરચંદનનું ખાતર નાખી, જાય તમેલી, ચંપો, મોગરો, ગુલાબ, જાસૂદ આદિ ફૂલની વાડી કરો. દહીંને દૂધની અતરને મધને લઈને સીચો ઉછેરો ને મોટું કરો પણ હા લ્યો, એટલે લહણનો જ આવે ને અગરનો ન લાગે ને ચંદનનો ન લાગે ને ચમેલીનો, તો કાંહે કણનો નીપજે, ખર કે કાણ ન હોય. સાહેબ, જાણપણું જગ દોયલું, ધન તો કાલાવ નહીં હોય. ધન દોલત પૈસો માયા તો વેખલાવના ઘરમાં હોય, ગાંડાવના ઘરમાં હોય. ભાઈ ભેરા દઈ જાઓ, ધન તો આવવા વાળું ને જવા વાળું.